નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં મિત્રો આજે આપણે આર ટીઓની કમ્પ્યુટર આધારિત ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ સિરીઝમાં ટેસ્ટ નંબર છની ચર્ચા કરીશું આ ટેસ્ટ તમને ઓનલાઈન લર્નિંગ લાઇસન્સની ટેસ્ટ પાસ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે તો ચાલો શરૂ કરીએ ઓકે હકીકતે જ્યારે તમે ટેસ્ટ દેવા જશો ત્યારે પણ અહીંયા તમે જે પ્રકારની સ્ક્રીન જોવો છો એ જ પ્રકારની સ્ક્રીન તમારા કમ્પ્યુટરમાં ઓપન થશે એટલે આ ટેસ્ટ આપશો એટલે તમને હકીકતવાળી ટેસ્ટ પાસ કરવી ખૂબ જ સરળ બની જશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા નિશાની આપેલી છે વિકલ્પ આપેલા છે અંકુશ રેખાનો અંત વાહન થોભો કે નો પાર્કિંગ તો અહીંયા જે નિશાની તમને આપેલી છે એનો સાચો અર્થ થઈ જશે વિકલ્પ નંબર ત્રણ નો પાર્કિંગની નિશાની છે પ્રશ્ન નંબર બે નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા નિશાની આપેલી છે વિકલ્પ આપેલા છે પ્રાથમિક સારવાર કેન્દ્ર આગળ આરામ ગૃહ છે કે આગળ હોસ્પિટલ છે એનો અર્થ થઈ જશે પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા તો આગળ પ્રાથમિક સારવાર કેન્દ્ર છે પ્રશ્ન નંબર ત્રણ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા નિશાની આપેલી છે વિકલ્પ આપેલા છે અંકુશનો અંત વાહન ઉભું રાખવું નહીં અથવા નહીં કે પાર્કિંગની મનાય છે તો તમને અહીંયા જે નિશાની આપેલી છે એનો સાચો અર્થ થઈ જશે અથવા તો નહીં પ્રશ્ન નંબર ચાર નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા બે નિશાની આપેલી છે જોઈ શકો છો વિકલ્પ છે નો એન્ટ્રી એક માર્ગી રસ્તો એટલે કે વન વે કે ગતિ મર્યાદાનો અંત તો તમે જે નિશાની જોવો છો એના ઉપરથી સાચો જવાબ થઈ જશે એક માર્ગી રસ્તો છે એટલે કે વન વે છે આ જે પહેલી નિશાની છે એમાં જે ઉપર તરફનો એરો છે એ ખુલ્લો છે એટલે કે એક બાજુ તમે આગળ વધી શકો છો અને બીજી નિશાની છે એમાં નીચે તરફનો એરો ખુલ્લો છે એટલે કે તમે બીજી દિશામાં આગળ વધી શકો છો પ્રશ્ન નંબર પાંચ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા નિશાની આપેલી જોઈ શકો છો વિકલ્પ અંકુશનો અંત પ્રવેશની મનાય છે કે ઓવરટેકિંગની મનાય છે તો અહીંયા જે તમને નિશાની આપેલી છે એનો અર્થ થઈ જશે વિકલ્પ નંબર બે પ્રવેશની મનાય છે અથવા તો અંગ્રેજીમાં એને નો એન્ટ્રી કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ નીચે મુજબની નિશાની શું બતાવે છે તમને અહીંયા નિશાની આપેલી જોઈ શકો છો વિકલ્પ સીધા જાઓ એકમાર્ગી રસ્તો કે બંને દિશામાં જવું મનાય છે તો અહીંયા તમે નિશાનીમાં જોવો છો એના મુજબ આનો સાચો જવાબ થઈ જશે નીચે મુજબની નિશાની શું બતાવે છે અહીંયા તમને નિશાની આપેલી જોઈ શકો છો વિકલ્પ પ્રવેશ બંધ ફરજિયાત આગળ વધો કે બંને બાજુ પ્રવેશ જ્યારે તમને વાદળી કલરમાં જે નિશાની આપેલી હોય ત્યારે ફરજિયાત વાળો જવાબ આવતો હોય છે અને અહીંયા એરો આગળ તરફ છે એટલે સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે ફરજિયાત આગળ વધો પ્રશ્ન નંબર આઠ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા નિશાની આપેલી જોઈ શકો છો વિકલ્પ વિદ્યાર્થી મનાઈ છે રાહદારી માન્ય છે કે રાહદારી માટે મનાઈ છે તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર ત્રણ રાહદારી માટે મનાય છે અહીંયા તમે ચિત્રમાં માણસનું ચિત્ર એટલે કે રાહદારીનું ચિત્ર જોઈ શકો છો ઉપર આડો લીટો કરેલો છે એટલે કે રાહદારી માટે છે પ્રશ્ન નંબર નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા નિશાની આપેલી જોઈ શકો છો વિકલ્પ ફરજીયાત આગળ વધો અથવા જમણી બાજુ વળાંક વિકલ્પ નંબર બે ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વળાંક વિકલ્પ નંબર ત્રણ આગળ ડાબી બાજુ રસ્તો છે તો અહીંયા પણ વાદળી કલરમાં નિશાની છે એટલે ફરજિયાત વાળો જવાબ આવતો હશે પરંતુ આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે ફરજિયાત આગળ વધો અથવા તો ડાબી બાજુ વળાંકલો કારણ કે નિશાની તમને આપેલી છે એમાં આગળ વધવાનો એરો અથવા તો ડાબી બાજુ વળવાનો એરો તમને આપેલો છે અને વાદળી કલરમાં આપેલો છે એટલે થઈ જશે ફરજિયાત આગળ વધો અથવા ડાબી બાજુ વળાંક લો પ્રશ્ન નંબર દસ નીચે મુજબની નિશાની શું દર્શાવે છે તમને અહીંયા નિશાની આપેલી જોઈ શકો છો વિકલ્પ આગળ સાંકડો રસ્તો છે વાય ક્રોસિંગ કે આગળ પહોળો રસ્તો છે તો તમે અહીંયા જોવો છો એના મુજબ કે પહેલા સાંકડો રસ્તો છે અને ત્યારબાદ ત્યાંથી આગળ તરફ પહોળો રસ્તો થતો જાય છે એટલે આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર ત્રણ આગળ પહોળો રસ્તો છે પ્રશ્ન નંબર અગિયાર નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે તમને વિકલ્પ આપેલા છે બસ સ્ટેશન પાસે અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ કે હોસ્પિટલ પાસે તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે એટલે કે અગ્નિશામક પ્રણાલીને અવરોધ પડે તેમ તમે પાર્કિંગ કરી શકો નહીં એટલે કે જે લાઈબમ્બો હોય છે અગ્નિશામકના જે સાધનો એ બહાર નીકળવા માટે રસ્તો હોય ત્યાં તમે પાર્કિંગ કરી શકો નહીં પ્રશ્ન નંબર બાર વળાંક પાસે પહોંચો ત્યારે ઓવરટેકિંગ કરવું પછી તમને વિકલ્પ આપેલા છે હોર્ન વગાડીને કરી શકાય માન્ય છે કે માન્ય નથી તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર ત્રણ એટલે કે વળાંક પાસે પહોંચો ત્યારે ઓવરટેકિંગ કરવું માન્ય નથી વળાંકની અંદર તમે ઓવરટેકિંગ કરી શકો નહીં પ્રશ્ન નંબર તેર હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તમે શું કરશો વિકલ્પ આપેલા છે હોર્ન વગાડીને ઓવરટેકિંગ કરશો હોર્ન વગાડ્યા વગર ઓવરટેકિંગ કરશો કે ઓવરટેકિંગ માન્ય નથી તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે હોસ્પિટલ પાસે હોર્ન વગાડવાની માન્યતા હોતી નથી એટલે હોર્ન વગાડ્યા વગર ઓવરટેકિંગ છે એ કરશો હોસ્પિટલ પાસે ઓવરટેકિંગ તો તમે કરી શકશો પરંતુ હોર્ન વગાડી શકશો નહીં પ્રશ્ન નંબર ચૌદ શું વાહનનો વીમો કઢાવવો જરૂરી છે તમને વિકલ્પ આપેલા છે ના હોય તો પણ ચાલે હા જરૂરી છે કે પ્રથમ પાંચ વર્ષ જરૂરી છે તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે વાહનનો વીમો કઢાવવો જરૂરી છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન નંબર પંદર વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં ત્યારબાદ તમને વિકલ્પ આપેલા છે દ્વિમાર્ગી રસ્તા પર જ્યાં યુ ટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ પર કે જ્યાં યુટર્ન લેવાનું માન્ય હોય તેવા રોડ પર તો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ નંબર બે વાહનનો ડ્રાઈવર યુ ટર્ન લેશે નહીં જ્યાં યુટર્ન લેવાની મનાઈ હોય તેવા રોડ ઉપર તમે યુ ટર્ન લઈ શકશો નહીં આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર સોળ જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ તમને વિકલ્પ આપેલા છે કાયદેસર છે ગેરકાયદેસર છે કે આકસ્મિક આવશ્યકતા હોય તો વાપરી શકાય હવે આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ આગળની ટેસ્ટ અને આ ટેસ્ટના અભ્યાસ પછી આ પ્રશ્નનો જવાબ તમે આસાનીથી આપી શકશો એવી આશા રાખું છું જો તમને આ પ્રકારની ટેસ્ટ પસંદ હોય તો વિડિયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અથવા તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવી ટેસ્ટમાં નવી માહિતી સાથે